સમાચાર મથુરાથી, જ્યાં ગુજરાતના 35થી વધુ શ્રદ્ધાળુઓ મથુરામાં ફસાયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતના આ યાત્રિકો છે. આ 35 લોકો અલગ અલગ ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં રોકાવા મજબૂર છે અને મથુરાથી પરત લાવવા માટે તેમણે ગુજરાત સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે. આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે ઉત્સવભાઈ મહેતા, જે પોતે મથુરામાં ફસાયેલા છે. ઉત્સવભાઈ, કયા પ્રકારની લાગણી, ક્યારથી ફસાયેલા છો અને હવે કોઈ ચોક્કસ તંત્રની કામગીરી સામે આવી છે? ના સાહેબ, હજી તો કઈ કામગીરી કઈ જાણવામાં આવેલી નથી ને. અમે લોકો અહીંયા 8 જણ ફસાયેલા છીએ. અમે બધા સુરતના રહેવાસી છીએ ને મારી સાથે મારા 80 વર્ષના દાદા, 78 વર્ષની દાદી, જે હાર્ટ પેશન્ટ છે, દાદાને બી બીપી છે ને અહીંયા વરસાદને કારણે બહુ ઠંડક વધી રહી છે સાહેબ, એટલે અહીંયા મતલબ ઠંડી સહન નથી થતી ને. ઉત્સવભાઈ, આપે 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 સ્થાનિક તંત્રમાં કોઈ રજૂઆતો કરી છે કે અમારે ગુજરાત પાછા જવું છે? હા, મેં આવી રીતે એક બે જણાને કીધેલું છે, જેટલા મારા રાજનૈતિક જે સંબંધો જોડાયેલા હતા એમને થકી વાત કરેલી છે, એટલે એ ઉપર પોગાડશે ખરી એવું લાગે છે. ઓકે ઉત્સવભાઈ, આસપાસની હોટેલ્સમાં અને ગેસ્ટ હાઉસમાં પણ અનેક ગુજરાતીઓ હોવાની શંકા છે? હા, ઘણા છે. અહીંયા મથુરાની આજુબાજુ અમારા ધર્મસ્થળ ઘણા છે. હું જતીપુરામાં છું, જતીપુરાથી બોલું છું, જે મથુરાથી 30 કિલોમીટર છે. ત્યાં અમે લોકો 8 જણા છીએ. પાછા બીજા ગોકુળમાં છે, ત્યાં કંઈક 10 જણા છે. મથુરામાં કંઈક અમુક જણા ફસાઈ ગયેલા છે, એટલે એ રીતે છે. જી, શું ડિમાન્ડ છે, શું માંગણી છે આપની સરકાર પાસે? અમને સરકાર પાસે ખાલી એટલી જ માંગણી છે કે અમે સહી સલામત પહોંચાડી દો, કેમ કે મારા બા દાદા હવે અહીંયાની ઠંડી સહન નથી કરી શકતા ને કાલ સવારે કંઈક એમની તબિયત વીક પડી તો એમનું જવાબદાર કોને જવાબ આપીએ ને એનું જવાબદાર કોણ એવું. એટલે અમને ખાલી સરકારશ્રીને એટલી જ અપીલ છે સાહેબ કે વ્યવસ્થિત અમને અમારા સુરત શહેર પહોંચાડી દે. જી, આપનો આભાર ઉત્સવભાઈ. તો આપણે કહી દઈએ કે આ ઉત્સવ મહેતા હતા, ફસાયેલા યાત્રી હતા, જેમણે પોતે ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર માંગી છે. આખું એક ગ્રુપ અત્યારે મથુરામાં ફસાયેલું છે.